આગળ રાષ્ટ્રીય સમાચારોની વાત કરીએ પંજાબમાં ખાલિસ્તાન સમર્થક સંગઠન વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહના સાથી તુફાનસિંહ એમની ધરપકડ કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન હતું અમૃતસરનું અજનાલા પોલીસ સ્ટેશન ત્યાં અચાનક ભીડ પહોંચી કટ્ટરપંથીના સમર્થકો હતા પોલીસ સ્ટેશન પર ગંભીર રીતે હુમલો કરી દીધો હથિયારો લઈને આવ્યા હતા લાઠી પણ હતી તલવાર પણ હતી બંદૂક પણ હતી અને પંજાબને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો પંજાબને બાનમાં લેવાના સમાચાર એ કોઈ રાજ્ય પૂરતા સીમિત એટલા માટે નથી કેમ કે કટ્ટરપંથીનું પંજાબમાં વધવું એ દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે તોળાઈ રહેલો બહુ જ મોટો ખતરો છે આના પર કેટલાય સમયથી ચર્ચાઓને વાત થવી જોઈએ આની પહેલાં દિલ્હીમાં એક કેસ સામે આવી ચૂક્યો હતો કે જેમાં ખાલિસ્તાન અને લશ્કર જેવા બે અલગ અલગ પ્રકારના આતંકવાદી સંગઠન બે અલગ અલગ ધર્મ માટે કે અલગ અલગ વિસ્તારો માટે કામ કરતા આતંકવાદી સંગઠન એમણે બંનેએ પોતાના એક એક સંગઠન અને એક એક માણસને ભેગા કરીને દિલ્હીમાં એક વ્યક્તિની હત્યા કરાવી હતી અને એ ટાર્ગેટ કિલિંગનું એકમાત્ર ઉદાહરણ હતું અને એટલા જ માટે આપણા દેશ માટે આ બહુ જ મોટો વિષય છે આના પહેલા ભૂતકાળમાં પણ આપણે એ જોઈ ચૂક્યા છીએ કે ખાલિસ્તાન સમર્થકો સાથે મળીને એલટીટીઈ જેવા શ્રીલંકામાં કામ કરતા જે તે સમયે તમિલ લોકો માટે કામ કરતા સંગઠનોએ ભેગા થઈને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરી હતી એની અંદર પણ એમનું સમર્થન મળી ચૂક્યું હતું ખાલિસ્તાનનો જ એક પ્રકોપ હતો કે આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની આ દેશના બહુ જ પાવરફુલ લીડરની આ રીતે હત્યા થઈ ચૂકી છે અને એટલા જ માટે આ દેશની રાષ્ટ્રીય સુરક્ષા પર એ બહુ જ મોટો મુદ્દો છે કટ્ટરપંથીઓનું આક્રમક બનવું કોઈપણ રાજ્યમાં બનવું એ આપણા માટે બહુ જ મોટો વિષય હતો પંજાબમાં પણ એ થયું ઘટના શું હતી તો એક વ્યક્તિ હતો કે જેણે અમૃતપાલ પર સોશિયલ મીડિયા પર એક ટિપ્પણી કરી સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી ટિપ્પણી અભદ્ર પણ હોઈ શકે છે ખોટી પણ હોઈ શકે છે પણ સહિષ્ણુતા તો ક્યાં છે સોશિયલ મીડિયા પર મારી સામે કરાયેલી એક કોમેન્ટ એટલે મારી સામે ખુલી દીધેલો મોરચો મનાય છે અને એટલા જ માટે એની પ્રતિક્રિયાઓ ત્યાં જોવા મળી એ સિવાય પણ દેશમાં એ જ થઈ રહ્યું છે વિવેકરંજન અગ્નિહોત્રી અને મોહમ્મદ ઝુબેર એક ફેક ચેક કરતા પોતાને પત્રકાર કહેતા એક વ્યક્તિ મોહમ્મદ ઝુબેર છે એક ફિલ્મ મેકર છે રંજન અગ્નિહોત્રી બંનેની વિચારધારાઓ અલગ છે ધર્મ અલગ છે પણ એમણે જે રીતે ઝેર ઓક્યું છે એ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટર પર એ બંનેની વાતચીતમાં મોહમ્મદ ઝુબેરે એક ફેક ચેક કર્યું વિવેકરંજન અગ્નિહોત્રીએ એને પંચરવાલા કહ્યું એને જિહાદી કહ્યું અને એ સિવાયની ઘણી વાતો કરવામાં આવી કોઈક ટ્વિટર હેન્ડલ બહુ જ આસાનીથી બહુ જ સરળતાથી સરતનસે જુદાની ધમકી આપી દે છે કોઈક છે કે જે દરેક મુસલમાનને એક ત્રાજવે તોલીને અપમાનજનક ભાષામાં પંક્ચરવાળા જેવા શબ્દો વાપરે છે આ બધું જ આપણા દેશને ક્યાં લઈને જઈ રહ્યું છે એ બધું જ આપણને દેખાઈ રહ્યું છે જો કે રાજનીતિ બહુ વ્યસ્ત છે એમને સમય નથી આ બધી વિષયો ઉપર આ બધી વાતો પર ક વાત કરવાનો કેમ કે આખરે તો એમના જ રોપેલા બીજ છે આ બધા એના મૂળિયા મજબૂત થતા જાય છે અને દેશ તૂટતો જાય છે